કોવિડ-19ના કારણે શૈક્ષણિક કાર્યની વ્યાપક અસર થઈ છે. શાળા બંધ છે પરંતુ શિક્ષણ નથી તેવા આશય સાથે ધોરણ 1-12ના બાળકોને ઘર બેઠા વંદે ગુજરાત, શેરી શિક્ષણ, માઇક્રોસોફ્ટ ટીમ, દીદી ગિરનાર, વિડીયો પ્રવચન જેવા અલગ અલગ માધ્યમો દ્વારા સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકારના પ્રયત્નોને પૂરક બનાવી અને શાળાના બાળકોમાં વાંચવાની ટેવ કેળવાય તે માટે તમામ શાળાઓને પુસ્તકો આપવા માટે ઉડીએ જ્ઞાનની પાંખે અભિયાનની શરૂઆત 15મી ઓગસ્ટથી કરવામાં આવી છે. ધોરણ 1-12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો સિવાયના પૂરક પુસ્તકો દાન કરવાની અપીલ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર નીપા પટેલે અપીલ કરી હતી. ઉડીએ જ્ઞાનની પાંખે અભિયાન 15મી ઓગસ્ટના રોજ પ્રારંભ થયો, જે 2 મહિના સુધી ચાલનાર છે. કોવિડ-19 રોગચાળાના મહામારીમાં સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. શેરી શિક્ષણ, વંદે ચેનલ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ જુદી જુદી રીતે શિક્ષણ અપાઈ રહ્યું છે. તેમ છતાં પણ બાળકો જ્યારે ફ્રી હોય છે ત્યારે ટીવી અને મોબાઈલના એડિક્શન થઈ રહ્યા છે. જો આ સિવાય પણ પુસ્તકો આપવામાં આવે તો વાંચે અને એનું પોતાનું જીવન સારી રીતે વિતાવી શકે. આવા પુસ્તકો માટે ઉડીએ જ્ઞાનની પાંખે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉક્ટર MD મોડિયા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી સાહેબ, એમણે પણ જાહેર જનતાને અપીલ કરી છે. આ પુસ્તકો બધા બાળકોને ઉપયોગી થાય તે જરૂરી છે. આથી જ ઉડીએ જ્ઞાનની પાંખે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે 2 મહિના સુધી ચાલનાર છે. 2 મહિના સુધી જુદા જુદા તાલુકા પંચાયતને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, BRC ભવન ખાતે તેમજ જિલ્લામાં જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચ ખાતે આપ આ પુસ્તકોનું દાન આપી શકો છો. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.